અમદાવાદના બાપુનગર ટોલ નાકા પાસે આવેલ સ્ટાર હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલની લાપરવાહીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા અને આજે પણ એક હોસ્પિટલની લાપરવાહીએ એક મહિલાનો ભોગ લીધો છે. ત્યારે આ હોસ્પિટલમાં હાઉસ સ્પીકિંગ તરીકે અરુણાબેન રજનીબેન પરમાર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા હતા અને તે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સમાન હેરફેર કરવા માટે હોસ્પિટલની છત પર ગયા હતા અને લોડિંગ લિફ્ટમાં ફસાઈ જતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલમાં બનાવવામાં આવેલી લોડિંગ લિફ્ટમાં પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેમાં કોઈ જાતની સેફ્ટી નથી અને નિયમોનું ઉલ્લંઘન કરીને આ લિફ્ટને ચલાવવામાં આવે છે અને આ લિફ્ટે એક નિર્દોષનો ભોગ લીધો હતો અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ સમગ્ર ઘટના પર પડદો નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને હોબાળો મચાવ્યો હતો. મારા 5:30 મારા ઘેર ફોન આવ્યો કે બરાબર કે સ્ટાર હોસ્પિટલમાં તમે આવતા હતો, ખાલી એટલું મને ફીર રહ્યું. પછી હું તરત સાયકલ લઈને સ્ટાર હોસ્પિટલમાં આવીને પછી મેં જોયું તો તમારી રીતે મારા વાઇફને અહીંયા અમે અહીંયા ઉપર લાવી દીધા હતા એના આઈસીયુમાં. એટલે આપણને તો લિફ્ટમાં જતી હોય તો આપણને જવાબ એ મળ્યો. પાછળથી આપણે જોયું તો લિફ્ટમાં બધા દરવાજા બધું ખુલ્લું છે, એમાં શું બન્યું એ હતી મને ખબર નથી. હું આવ્યો ત્યાં તો મારા વાઇફને અંદર તો લાવીને એ સારવાર લોકો કરતા હતા. મેં જોયું એટલે મારા અંદર તરત મને ખબર પડી ગઈ પતિ આમ કંઈ થાય. ડૉક્ટર ભલે ગમે એવી સારો કરવા સારવાર નહીં તો કોઈ આપણો કોઈ હોય મને સારો કોઈ વસ્તુ એનું મેનેજમેન્ટ ખરાબ ના કારણે જે વસ્તુ જે લિફ્ટ છે એ બરાબર એ તો લોડિંગ લિફ્ટ છે અને મારા જે વાઇફ જે નોકરી કરતા હતા એ હાઉસકીપિંગનું કામ કરતા હતા. તેમને લોડિંગનું કામ ક્યાંય નહીં. ખુલ્લી લિફ્ટ છે એ બરાબર, એ લિફ્ટ તો ખુલ્લી છે બરાબર. મારા વાઇફ અહીંયા 3.5 વર્ષથી કામ કરે છે. એમને પગાર 5:30 આસપાસ એમનો આવતો સમાધાન. વચગાળાનું સમાધાન થઈ ગયું. બાકી છે બીજું હોસ્પિટલની લાપરવાહીને કારણે અકસ્માત બનેલ છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ છે તેમ છતાં હોસ્પિટલ પ્રશાસન પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત છે અને ફાયર સેફ્ટીના અભાવના લીધે મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં પણ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ તમામ ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને મહિલાના પરિવારજનોને પૈસાની લાલચ આપી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, પરંતુ મૃતકના પરિવારજનો તસના મસ ન થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલ પ્રશાસન દ્વારા મૃતક મહિલાના 2 બાળકોને 5 લાખ રૂપિયા તેમજ બંને બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની બાહેદારી આપવામાં આવી હતી. તેમજ કોર્ટના હુકમ પ્રમાણે જવાબદારી સ્વીકારવાની પણ બાહેદારી આપી હતી. ગઈકાલે સાંજે એમના રૂટીન રૂટીનનું કામ કરતી સમયે અકસ્માતે એ પોતે મટીરિયલ લિફ્ટમાં ફસાઈ ગયા અને મૃતક અવસાન થયું છે. જેનો અમે પણ ખૂબ જ શોખ છે. એના માટેથી હોસ્પિટલ વતી મોટી બાંયધરી આપું છું કે જે કોઈ વસ્તુ એના વળતરૂપે નામદાર પર નક્કી કરશે એ આપવા માટે અમે બંધાયેલા છીએ. અને એ સિવાય પણ આ હોસ્પિટલે એમના સગાવાળાઓને હજી પણ ઘણી સહયોગ કરવાની ખાતરી આપી છે અને એના માટે અમે ધંધા આપી છે. એ હાઇડ્રોલિક લિફ્ટ નિયમ મુજબ લાયસન્સ આપેલી લિફ્ટ છે અને એમાં એ મટીરિયલ લિફ્ટ છે એમાં એ બેન બેસવાના હતા કે આપણે એ અંદર કામ કરતી સમયે કદાચ કંઈક વસ્તુ ફસાઈ ગઈ અને એ કાઢવા જતાં એમને જાણ પડે છે કે ચાલુ લિફ્ટ હતી અને એમને એમને પોતે જ ચાલુ કરી દીધી હતી. અમારે
એમાં અમને સેટિસ્ફેક્શન સિગ્નેચર પણ કરી છે મેન્ટેનન્સ કરાવી અને આ બેંક પણ નિયમિત રીતે આવી છેલ્લા 6 મહિનાથી રાખે છે પણ ત્યાં શરત ઉઠાઈ ગઈ એ અમારા માટે પણ અચંબાનો વિષય છે અને જે તમે ધ્યાન દોરો છો એ પણ અમારા માટે પણ એ જરૂરી છે કે આવી ઘટના ભવિષ્યમાં બંધ ના થાય અને અમે ડેફિનેટલી ચોક્કસથી અમને પણ અમારા બધા વિચારોનું નિદાન થાય એમનું પરવડે છે અત્યારે તો એમના સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ અને સમાજના આગેવાનો પણ આવે અને અમે એ ખાતરી આપી છે કે અમે બને તેટલી મદદ કરીશું કે અમે બાળકો કરશે સ્ટાર હોસ્પિટલમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે અને સત્તાધીશો પૈસા આપીને અથવા પીડિતોને ધમકાવીને મામલાને થાળે પાડી દેતા હોય છે અને ભોગ નિર્દોષ લોકોનો લેવામાં આવે છે ત્યારે હોસ્પિટલ પાસે ફાયર સેફટીનો અભાવ છે તેમજ આવી ઘટનાઓ સામે આવી છે તો કોની રહેમ નજર હેઠળ આવી હોસ્પિટલો ચાલે છે તે પણ એક ચર્ચાનો વિષય છે તંત્ર દ્વારા આજ દિન સુધી કાર્યવાહી કે નક્કર પગલાં કેમ લેવામાં નથી આવ્યા કે શું તંત્ર રાહ જોઈને બેઠું છે કે હજી પણ હોસ્પિટલની બેદરકારીના લીધે લોકો નિર્દોષને જીવ ગુમાવવો પડે દિવ્યેશ નશીત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી RR બરચોડેએ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરતા પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે મેઘરજ તાલુકા પંચાયતમાં અઠવાડિયા અગાઉ TDOના ચાર્જ સંભાળનાર તાવી અધિકારી RR બરજોડેએ મેઘરજમાં સ્વચ્છતા બાબતે રજૂઆત કરવા ગયેલ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરીને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી બીભત્સ ગાળો બોલી હતી અને તાવી અધિકારી ભાનભૂલી તાલુકા પંચાયત વેશ્યાગૃહ છે તેવા બીભત્સ શબ્દો ઉચ્ચારી પત્રકારોને હળદૂત કરી ઓફિસમાંથી બહાર નીકળી જાઓ અહીં આવવાનું નહીં આવવું હોય તો લેટર લખી આવવાનું અન્યથા અહીં આવવું નહીં અને બહાર નીકળી જા કઈ બીભત્સ શબ્દોથી પત્રકારોને નવાજ્યા હતા અને પત્રકારોએ મુલાકાતનું રજિસ્ટર માંગતા એક કર્મચારીએ અમુ આવું કોઈ રજિસ્ટર ભાવ્યું નથી તેવું જણાવ્યું હતું ત્યારે આ વિકાસ અધિકારીને રજિસ્ટર છે કે કેમ એ સુદ્ધા ખબર નથી ત્યારે પત્રકાર આલમમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મેઘરજના તમામ પત્રકારોએ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લીધો છે અને આવા અધિકારી સામે પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આવા ભાન ભૂલેલા અધિકારી સામે પગલાં લેવા રજૂઆત કરી છે મહેશ પ્રજાપતિ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી જામનગરમાં SC ST ના એક્ટના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું આમ ભારત બંધના એલાનની જામનગરમાં પણ અસર જોવા મળી હતી જામનગરમાં દેશવ્યાપી આંદોલનને પગલે જામનગરના વિસ્તારોમાં બંધ પાળવામાં આવ્યો હતો આ સમયે પોલીસ દ્વારા 50થી વધારે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી આમ દેશવ્યાપી ભારત બંધના એલાનની જામનગરમાં પણ અસર જોવા મળી હતી SC ST એક્ટ સીધી ફરિયાદ નોંધતા પહેલાં યોગ્ય તપાસ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો આ સામે ઉઠેલા વિરોધ સામે વર્તમાન કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ હતી અને બિલ પાસ કરી કાયદામાં સુધારો કર્યો હતો પરંતુ દેશના વિવિધ 35 જેટલા સવર્ણ જાતના સંગઠનોએ કેન્દ્ર સરકારના નિર્ણય સામે આજે ભારત બંધનું એલાન આપ્યું હતું જે અન્વયે જામનગરમાં ઘણા વિસ્તારમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો અને કરણી સેના દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયને વિરોધ કરવામાં આવતા પોલીસે 50થી વધારે લોકોની અટકાયત કરી હતી આ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેનાના હાલારના પ્રભારી દોલુભા જાડેજા જિલ્લા પ્રમુખ કરણ દેવસિંહ જાડેજા શિવસેનાના દિલીપ આહિર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રફુલભાઈ વાસુ આહિર સમાજના રામુભાઈ ગોજિયા બ્રહ્મશક્તિ ગ્રુપમાં જીગર રાવલ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સમાજ ભૂદેવ કર્મકાંડી સમિતિ વગેરે જોડાયા હતા અને સરકારના નિર્ણય સામે સખ્ત વિરોધ દર્શાવવા લેખિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું આજે ST ST કાયદો જે સુપ્રીમ કોર્ટે જે હુકમ આપેલ કે કોઈ પણ એટ્રોસિટીની ફરિયાદ થાય તો એની તપાસ કરવી એની સચ્ચાઈ ખરાઈ કરવી પછી જ FIR દાખલ કરવી એની જગ્યાએ એની વિરુદ્ધમાં જઈને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે પાછો નોટિફિકેશન લાવેલ છે જે કાયદો પસાર કરેલ છે કે કોઈની પણ વગર તપાસથી ધરપકડ થઈ શકે 6 મહિના પછી એની બેલ એપ્લાય થઈ શકે એ કાળા કાયદાની વિરોધમાં અમે સર્વ સવર્ણ સમાજ દ્વારા આજ ભારતના બંધના એલાનમાં જામનગર પણ જોડાયેલ છે અને અમે એનો સખત વિરોધ કરી રહ્યા છીએ
જ્યારે અંગ્રેજોની સરકાર હતી એને ભારત આઝાદ કરાવવામાં સૌથી અગ્રેસર રહેનાર જે કોમ છે, જે માર્શલ કોમ છે, જે આવનાર જે ભવિષ્યમાં ભૂતકાળમાં યુદ્ધોમાં પણ હંદેથી અગ્રેસર ભાગ લીધેલ છે એને તોડવાનો જે પ્રયાસ કરી રહેલ છે, ગવર્નમેન્ટ ખુદના પગ ઉપર કુવાડા મારી રહી છે. રાણશી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પાટીદાર સમાજના 14 ગોરના અગ્રણીઓ સીકે પટેલ સમાજવાડી ખાતે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં હાર્દિકને સમર્થન આપી આગામી કાર્યક્રમોની રણનીતિ નક્કી કરાઈ હતી. હાર્દિક પટેલના ઉપવાસને લઈ સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે થોડા દિવસો અગાઉ હિંમતનગરના ગઢોડામાંથી ઉમિયા માતાજીનો રથ લઈ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે પાટીદારોને લાઠીચાર્જ કર્યો હતો અને રથને અટકાવ્યો હતો. છેલ્લા 13 દિવસથી હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે અનામત અને દેવા માફીના મુદ્દે બંને જિલ્લાના તમામ 14 ગોરના અગ્રણીઓ, પ્રમુખ અને મંત્રીઓની મીટિંગ યોજવામાં આવી હતી અને તમામ અગ્રણીઓએ હાર્દિક પટેલને સમર્થન આપીને ટેકો જાહેર કર્યો હતો. આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આવનારી મીટિંગમાં નક્કી થશે અને એક બે દિવસમાં હાર્દિકના ઉપવાસ મામલે અને ગઢોડા રથને રોકવામાં આવ્યો તે મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તેવો સમાજના અગ્રણીઓની મીટિંગમાં જાહેર કરવામાં આવ્યું હતું. ભાઈ શ્રી હાર્દિક 25 વર્ષનો યુવાન ત્યારે 13 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારે એના ટેકામો અને એને પૂરેપૂરો સપોર્ટ આપવા માટે ઉમિયા પરિવાર હિંમતનગરના માધ્યમથી સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના બંને જિલ્લાના 14 પાટીદાર સમાજો, એના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કારોબારી સભ્યો, યુવાનો અને હિંમતનગર ઉમિયા પરિવારના હોદ્દેદારો અને કારોબારી સભ્યો આજે આ ઉમિયા પરિવારમાં મળ્યા છીએ. હવે સીકે પટેલ સાહેબ આ સંસ્થાના પણ મુખ્યદાતા છે, સાબરકાંઠાને કર્મભૂમિ બનાવેલી છે, એક આદર્શ કાર્યકર છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એના પણ મુખ્ય સંગઠક છે, પરંતુ આ જે સરકાર સાથેનો તાલમેલ અને એની જે પોલિસી અને એમને એમ લાગ્યું હોય કે હું બંને સાથે રહું, પાટીદારોનું પણ હિત ઈચ્છું, સરકારનું પણ હિત ન થાય, એના કારણે થોડી ભૂલ થઈ હોય એવું લાગે છે. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. હાર્દિક પટેલ ખેડૂતોને દેવા માફી અને અનામતની માંગ સાથે ઉપવાસ પર છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે ગઢોડા ગામે ઉમિયા રથને પોલીસે અટકાવતા પાટીદારો રોષે ભરાયા છે. આ ઉપરાંત હિંમતનગર તાલુકામાં અત્યાર સુધી 2300થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યા છે. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે ઉપવાસ પર છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે ગઢોડા ગામે ઉમિયા રથને પોલીસે અટકાવવા પાટીદારો દ્વારા રોષે ભરાયા હતા. આ ઉપરાંત હિંમતનગર તાલુકામાં અત્યાર સુધી 2300થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યું છે, ત્યારે તેમજ જિલ્લામાં પણ અનેક પાટીદારોએ મુંડન કરાવ્યા છે. બે દિવસ પહેલાં બેરણા ખાતે સીકે પટેલના પુતળા દહન મામલે ગાભોઈ પોલીસે 40થી વધુ પાટીદારો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે પાસ કન્વીનર ઉત્સવ પટેલે જણાવ્યું હતું કે અમને કોઈ વાંધો નથી, સરકાર પ્રેશર કરીને ફરિયાદો કરાવે છે, પરંતુ અમે લડવા તૈયાર છીએ અને એના વિરોધમાં પણ ટૂંક જ સમયમાં જ્વલદ કાર્યક્રમ આપીશું. સાબરકાંઠા જિલ્લામાં દર વખતે જેમ મહેસાણા જિલ્લો અમારો સુરત જિલ્લો એમ જેમ એપી સેન્ટર બનતો હતો એમ આ વખતેના આંદોલનમાં હાર્દિકભાઈના ઉપવાસ પછી સાબરકાંઠા જિલ્લો આંદોલનનું એપી સેન્ટર બન્યો છે અને ઠેર ઠેર બહુ જ બધા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. ગઢોડાથી જે પદયાત્રા લઈ રથ લઈને નીકળ્યા હતા એ રથને રોકવામાં આવ્યો. એ પછી આપ સૌ જાણો છો કે ગામે ગામ મુંડનના કાર્યક્રમો અમે યોજ્યા, એમાં લગભગ 2300થી પણ ઉપર લોકોએ અમારા હિંમતનગર તાલુકામાં અને ટોટલી આખા જિલ્લાની વાત કરીએ તો એ તો ગણાય નહીં એટલા બધા મુંડન કરવામાં આવ્યા છે. એમાં વિશેષ કહું તો અન્ય સમાજના લોકોએ પણ અમારી સાથે જોડાઈ ગઈકાલે બેરણા ગામેથી પણ એક દલિત આગેવાને મુંડન કરાવી અને એમના લોકોએ પણ મુંડન કરી અમને સમર્થન આપ્યું છે. એટલે કે સાબરકાંઠા જિલ્લો આજે એપી સેન્ટર બનીને ઊભો છે અને ઠેર ઠેર બધા કાર્યક્રમો ચાલુ જ છે. આગામી દિવસોમાં પણ અમે નવા કાર્યક્રમો આપવાના છીએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ બ્રેક.
નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ. તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગુજરાતભરમાં પોતાની વિવિધ માંગણીઓ લઈને દરેક તાલુકામાં તલાટી કામ મંત્રીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકામાં તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓને લઈને તલાટી મંડળ દ્વારા મામલતદાર કચેરી શિહોરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમની માંગણીઓ ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે તલાટી મંડળના પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા, ઉપપ્રમુખ કુમારસિંહ ઝાલા સર્કલ સહિત મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર ઇન્ચાર્જ મામલતદારને આપવામાં આવ્યું હતું. આજ રોજ અમે અમારા રાજ્ય તલાટી મંડળના પ્રશ્નો જે ચર્ચા થઈ, અમારી અંબાજી ખાતે મિટિંગ મળેલી હતી. એ મિટિંગમાં જે જે પ્રશ્નોનો ચર્ચા કરવામાં આવી એના અનુલક્ષીને આજે અમે તાલુકા પંચાયત કચેરી કાંકરેજ તથા મામલતદાર કચેરી કાંકરેજમાં આવેદન પત્ર આપવા માટે તમામ તલાટીઓ ભેગા થયા હતા. આ તલાટી મંડળ જે જે પડતર પ્રશ્નો છે, જેવા કે ફીસ પગારના કર્મચારીઓને સળંગ નોકરી ગણવી, બીજા કોઈ પ્રશ્નો જેવા કે પગારની વિસંગતતા, રેવન્યુ તલાટી અને ગ્રામ પંચાયત તલાટીની જે વિસંગતતા છે એ બાબતે, ગ્રેડ પેના બાબતે, આ બધા તમામ પ્રશ્નો બાબતે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે. ચેહરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. મોરબી તાલુકાના ગામોમાં ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો હજુ મળ્યો ન હોય, જે મામલે 2 ગામના ખેડૂતો કલેક્ટર કચેરી દોડી ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગુંગળ અને કૃષ્ણનગર ગામના 500 જેટલા ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો મળ્યો નથી. 1500 હેક્ટર જમીનમાં ક્રોસ કટિંગ થયું છે. મોરબી તાલુકાના ગામોમાં ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો હજુ મળ્યો ન હોય, જે મામલે 2 ગામના ખેડૂતો કલેક્ટર કચેરી દોડી ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગુંગળ અને કૃષ્ણનગર ગામના 500 જેટલા ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો મળ્યો નથી. 1500 હેક્ટર જમીનમાં ક્રોપ કટિંગ થયેલ છે, પરંતુ વર્ષ 2017નો પાક વીમો મળ્યો નથી, જેથી પાક વીમો તાકીદે મળે તેવી માંગણી કરી હતી. તે ઉપરાંત નર્મદા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને પાણી પહોંચતું ન હોય, જેથી પાણીનો પૂરો જથ્થો મળે અને સિંચાઈ માટેની સુવિધાની માંગણી પણ કરાઈ હતી. અન્યથા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આમ ખેડૂતોએ સિંચાઈ અને પાક વીમાના પ્રશ્ન તંત્રને રજૂઆત કરી હતી. મારા વિસ્તારમાં ગઈ સાલ તો ઠામકો વરસાદ 2-2.5 ઇંચ થયો છે,
છતાં અમને પાક વીમો ન મળ્યો અને બાજુમાં અમારે નાગડાવાસ સેઠા હેઠળ બે એક જ ખેતરની અંદર તો ઓરમાયું વર્તન સરકારે કરેલ છે, તો અમને તાત્કાલિક પાક વીમો મળે એવી અમારી માંગ છે. ગઈ સાલનો વરસ તરાવ ભરાયેલ નહોતા, તરાવ ખાલી ખખ છે. અત્યારે અમારા ગામની અંદર પશુધન 500 ઢોરા છે, પીવા પાણી નથી. નદીએ ઠેઠ આવે 4 કિલોમીટર, ત્યારે પાણી ભેરા ઢોર થાય છે. તો વહેલી તકે કેનાલ જે અમારી લીલાપર લખતરની ધાંગધ્રા છે ફાંટો, એ પાણી છોડે તો થોડા જાજો મોલને ફાયદો થાય અને ઢોરે બચી જાય. પાર્થ રાડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. રાજ્યભરના દરેક જિલ્લાઓમાં 1 સપ્ટેમ્બરથી સમગ્ર માસ દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન દ્વારા કુપોષણ મુક્ત અભિયાન હેઠળ વિવિધ વિભાગો દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં આ અભિયાનનો આરંભ સાંસદ મનસુખભાઈ વસાવાએ દીપ પ્રાગટીને કર્યો હતો. સાંસદ મનસુખ વસાવા આંગણવાડી કાર્યકર્તાઓનું વેતન ઓછું છે તેમાં વધારો કરવો જોઈએ અને આજ આંગણવાડી મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે જેનું નિવેદન કરતા પીએમ સુધી જેની રજૂઆત કરીશની વાત કરી, સાથે મધ્યાહન ભોજન માટેનું અનાજ જે ગુજરાત લેવલથી આવે છે તે સડેલું આવે છે અને અનાજ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરને ગુંડાઓ ગણાવ્યા છે જે સમયસર અનાજ સપ્લાય નથી કરતા, અને હું દારૂબંધીની વાતો કરું છું અને તે આ નાલાયક પોલીસવાળા બુટલેગરને જઈને કહે છે કે મનસુખ રજૂઆત કરે છે એટલે રેડ કરે છે. આરોગ્ય સાથે જોડાયેલા અધિકારીઓ કહેતા હતા કે આદિવાસી બહેનો ખાખરાની બીડીઓ છોડી અને બહેનો ગુટકા પડીકી ખાય છે, જેઓએ પોલીસને પણ બક્ષી નહીં. પોલીસ નાલાયક અને અનાજ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરો ગુંડાઓ છે, જેઓને બક્ષવામાં નહીં આવે કહી તંત્ર અને બુટલેગરો પર વરસી પડ્યા હતા. વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસીઓનો વિકાસ જોઈએ એટલો થયો નથી. રાજ્યમાં આદિવાસીઓના સર્ટિફિકેટ મેળવી બિન આદિવાસીઓ નોકરી કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ગુટકા તમાકુ ખાય છે, આવું ને આવું ચાલશે તો યુવાનો ખલાસ થઈ જશે. આ બધા ઈમાનદારીને ખંતવી સામિત કામ કરી રહ્યા છે. આંગણવાડી બહેનોએ મને અગાઉ પણ રજૂઆત કરી અને આજે પણ એક પત્ર મને મોકલ્યો છે કે સાહેબ અમને પગાર થોડો વધારો મળે તો સારું. એમની વાત બિલકુલ વ્યાજબી છે. હું સરકારના અંગ તરીકે હું કહું છું કે એ પ્રકારની જે મહેનત કરે છે એ પ્રકારે એમને મહેનતાણું મળવું જોઈએ. 5,000 મળે છે તો 5,000 કરતા વધારે મળે એના માટે સરકારના અધિકારી અહીંયા આવ્યા છે, એમને પણ હું વિનંતી કરું છું. તમે પણ સરકારમાં કહેજો કે નર્મદા જિલ્લા માટે સંસદ સભ્યે રજૂઆત કરી છે. હું પણ મુખ્યમંત્રીને હું પત્ર લખીશ. આમ તો અગાઉ રજૂઆત કરીશ પણ ફરી રજૂઆત કરીશ, કારણ કે જે માણસ મહેનત કરે છે, ઈમાનદારીપૂર્વક કામ કરે છે, પરિશ્રમ કરે છે, તો એનું શોષણ નહીં થવું જોઈએ. આપણે પોષણની વાત કરતા હોય ત્યારે આ ક્ષેત્રની અંદર કામ કરનારા લોકોનું પણ શોષણ ના થવું જોઈએ, તો એને પણ પૂરેપૂરું વેતન મળવું જોઈએ. સારું એમને એની જે મહેનત પ્રકારે વેતન મળશે તો જે કામ કરે છે એના કરતા વધુ ઉત્સાહથી કામ કરવાના છે. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ ખાતે રાત્રિના સમયે ભાજપ આગેવાન સીકી પટેલના પુતળાનું દહન કરવાને લઈને પાટીદાર સમાજના આશરે 15 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે. પ્રાંતિજના સોનાસણ ખાતે ગઈ રાત્રિએ હાર્દિક પટેલના ઉપવાસ સમર્થનને લઈ સરકાર સામે થાળીઓ વેલણ વગાડી વિરોધ કર્યા બાદ સોનાસણ ખાતે ભાજપ આગેવાન સીકે પટેલના પુતળાનું દહન કરતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો જાહેરમાં ભંગ કરતા આશરે 15 જેટલા પાટીદારોના ટોળા સામે પ્રાંતિજ પોલીસના PSI NV જોધા દ્વારા ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસ GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. જામનગર શહેરમાં મહાપર્વ સમાન પર્યુષણ પર્વનો પ્રારંભ શહેરના જિનાલયોમાં ભક્તિભાવ પ્રતિક્રમણ દિવ્યાંગના દર્શન હિંસા કરુણ ક્ષમા મૈત્રીભાવ દ્વારા જૈન સંપ્રદાયના સાધકો દુનિયામાં શાંતિનો સંદેશો હંમેશા ફેલાવતા રહ્યા છે. જામનગર શહેરમાં જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો. શહેરના તમામ
દેરાસરોમાં દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે, ત્યારે ઉપાશ્રયમાં પણ જૈન લોકો દ્વારા શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે દર્શાવેલા પથ પર ચાલવા માટે પ્રત્યેક જૈન પર્યુષણ પર્વ નિમિત્તે અહિંસાનો માર્ગ અપનાવે છે, આત્માની સાધના કરે છે અને પોતાની પરંપરા અનુસાર મહાપર્વ પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ પ્રવચન અને અહિંસાનો સંદેશ પાઠવતા પ્રવચન તેમજ જીવન કલ્યાણ વગેરે વિષયો પર જૈન મુનિઓ તેમજ સાધ્વીઓ દ્વારા પ્રવચન પાઠવવામાં આવે છે. જૈન સંપ્રદાય દ્વારા જીવ દયાનું કામ કરાય છે. ભગવાન મહાવીર દ્વારા દર્શાવવામાં આવેલ ભક્તિ ક્ષમા યાચના આ તમામ આ સંપ્રદાયના મહત્વના લક્ષણો છે અને અહિંસા કરુણા ક્ષમા મૈત્રીભાવ દ્વારા જૈન સંપ્રદાયના સાધકો દુનિયામાં શાંતિનો સંદેશો હંમેશા ફેલાવતા રહ્યા છે. પર્વ એટલે પર્વ દરિદ્રરાજ પર્વ જૈનોનું આખા વર્ષ દરમિયાન થઈને કર્મને ખપાવવાના આ મહત્વના દિવસો, જેનો આ દિવસોની અંદર જુદી જુદી તપશ્ચર્યા કરી અને પોતાના આત્માના કલ્યાણ માટેના મોક્ષ માર્ગે જવા માટેના જે જૈન ધર્મના વિચારો છે તેને અનુસરે છે, નાની મોટી તપશ્ચર્યા કરે છે, સવારે વ્યાખ્યાન પૂજા બપોરે પ્રતિક્રમણ અને સાંજે ભાવના આઠે આઠ દિવસ જે થાય તે પોતાથી તમામ પ્રક્રિયાઓ કરતા હોય છે. પ્રદર્શન પૂર્વ એટલે જૈનોના મહત્ત્વના આઠ દિવસો જેની અંદર જીવદયા તેમજ અહિંસા તેમજ થયેલા કોઈ પણ જાતની ભૂલો આખા વર્ષ દરમિયાન થઈ હોય તેને ક્ષમાવવાના આ દિવસો. રાણશી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.